નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 6 માં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય નો અભ્યાસ કરીશું. એના માટે આપણે બેઝિક થિયરી નો અભ્યાસ કરીશું. ત્યારબાદ સ્વાધ્યાય છે એના દાખલાઓ કરવામાં આવશે અને એ દાખલાઓ પરથી બે દાખલા હું કરાવીશ. સામે એક અથવા બે દાખલા તમારે કરવાના રહેશે, જે તમારે ગણિતની એક સ્પેશિયલ બાકી બુકસ તમારે બનાવવાની રહેશે. આ વિડીયોમાં આપણે પાઠ 1 છે સંખ્યા પરિચય છે એની થિયરી આજે હું કરાવું છું. તો આશા છે કે તમે આ થિયરી છે પહેલા પાકી બુક બનાવો, પહેલા થિયરી છે તમારે એમાં લખવાની રહેશે, ત્યારબાદ એના સ્વાધ્યાય છે એ કરવામાં આવશે. સંખ્યા પરિચયની થિયરી છે એ સંખ્યા પરિચય, પહેલા તો પાઠનું નામ છે સંખ્યાનો પરિચય. સંખ્યા એટલે શું? તો અંકોની, અંક એટલે નંબર, અંકોની મદદથી બનતા પદોની સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે 1, 41, 52,150, 5, 19 સંખ્યા લો, અથવા તો 6 હોય આંકડાની, અથવા તો લાખની સંખ્યા, હજારની સંખ્યા, કોઈ પણ હોય એને શું કહેવાય છે? અંકોની સંખ્યા કહેવામાં આવે છે. એક પદ પણ હોઈ શકે સંખ્યામાં, અથવા તો બે પદ પણ અંકોના હોઈ શકે છે. તો આ કહેવાય છે બેઝિક સંખ્યા. ત્યારબાદ સંખ્યાને આપણે એકબીજાની કમ્પેરિઝન કરીએ તો કઈ સંખ્યા મોટી સંખ્યા છે, કઈ સંખ્યા નાની સંખ્યા છે, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, કોને પ્રાકૃતિક સંખ્યા કહેવાય, કોને પૂર્ણ સંખ્યા કહેવાય, ત્યારબાદ એનું વાંચન કઈ રીતે થાય ભારતીય ભાષામાં અથવા તો આંતરરાષ્ટ્રીય ભાષામાં, એ બધું જ આપણે આજે ભણવાનું છે, થિયરીમાં સમજીએ અને બેઝિક નોલેજ. એના માટે એક ઉદાહરણ લીધું છે ચાર સંખ્યાનું, કે 24,569. 24,569 જે આપણે 10 લાખની સુધીની વાંચન છે એમાં આપણે શીખીશું કે વાંચન કઈ રીતે થયું. નાના ધોરણમાં તમે એમ હજારની સંખ્યા તો 100 સંખ્યા તમે ગુજરાતીમાં વાંચન કરતા છે એ શીખી ગયા. પેલા મણકાકોડીમાં તમે 100માં 3 હોય, પછી દશકના અંકમાં 2 હોય, એકમના એકમાં 1 હોય, તો 3, 2, 1 એટલે આપણે 321 એવી રીતના હજાર સંખ્યા આપણે વાંચન કરીએ. હવે આપણે 10 લાખ સુધીનું વાંચન શીખવાનું છે, એટલે જેમ જેમ મોટા થશો એમ એમ તમારી સંખ્યાનું છે વિસ્તરણ થતું જશે. અહીંયા છે 24,569, આ છેલ્લો અંક છે તેને એકમ અંક કહેવાય. આપણો છે દશક, 100, 1000 ને 10,000, એટલે આ 10,000 એટલે 24,569. આને વાંચ્યા છે 24,659. આને વાંચ્યા છે જોયા એકમ દશક 100 અને 1000 કેટલા છે, એટલે 6,895. ત્યારબાદ અહીંયા છે 23,787. આ છે ચાર પ્રથમ છે કમ્પેરિઝન જોવાની છે, જેમાં આપણે પહેલા મોટી સંખ્યા ગોતવાની છે, પછી નાની સંખ્યા, પછી ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. કોઈ પણ તમને રકમ આપે એમ તમને એમ કે આમાંથી મોટી સંખ્યા કઈ છે અથવા તો નાની સંખ્યા કઈ છે, તો તમારે બોલ્યું એક તમે શું કરશો? હું કોઈ પણ સંખ્યા આપી હશે તો તેમાં જોવાનું કે 1 અંકની સંખ્યા કરતા 2 અંકની સંખ્યા 1 કરતા 43 મોટો છે, કે આમાં 1 જ છે, આમાં 2 જ સંખ્યા છે, તો 1 કરતા 2ની મોટી સંખ્યા હોય, અથવા 2 કરતા 3 અંકોની સંખ્યા હોય તો એ વધારે હોય, 3 કરતા 4, અને એમ જેમ જેમ આગળ વધતા જઈશું એમ મોટી મોટી સંખ્યા છે બનતી જાય છે. અને જે નાની સંખ્યા હોય તો એ પાછળ એક એવી નાની સંખ્યા કહેવાય છે, મોટી સંખ્યા. હવે જો અહીંયા 24,500 બધામાં કેટલા છે? 1, 2, 3, 4, 5, આમાં 5 છે, આમાં 5 છે, આમાં 4 છે, અને આમાં 5 છે. તો હવે આ 4 છે એટલે ખબર પડી ગઈ કે આ તો નાની સંખ્યા છે, કે આ 5 વાળી છે, આ હવે ખબર પડી ગઈ તો આ તો નીકળશું. હવે 3 માંથી આપણે કમ્પેરિઝન કરવાનું કે એમાંથી કોણ મોટી સંખ્યા છે, તો એના પહેલા આપણે સૌથી પહેલા પદ હોય એ તમારે કમ્પેરિઝન કરવાનું. 5 અંકમાં ધારો પહેલો, તો જો 3 અંકમાં છે બે, આ પદ, આ પદ, આ પદ, મોટી સંખ્યા ગોતવાની છે. પેલો અંક છે 10,000 નો અંક નો, એ જોઈએ તો આમાં 2 છે, 2 છે અને 2 છે, મતલબ કે 10,000 પદ નો જે પેલો અંક છે 2 સમાન છે, એના પછીનો પદ જોવો આમાં કયું છે, તો 4 છે, આમાં 4 છે, આમાં 3 છે. હવે આપણે ખબર હોય તો 3 વત્તા છે એ 4 મોટી સંખ્યા છે, એટલે 3 વાળું 23,000 વાળું પદ છે એ પણ નીકળી જશે, કે આ પદ છે 24,000 વાળા છે, 23,000 વાળું, એટલે 23,000 વત્તા 24,000 મોટા કહેવાય, એટલે 23,000 વાળું પદ પણ નીકળી ગયું. હવે આ બેમાંથી આપણે મોટી સંખ્યા ડિસાઈડ કરવાની છે. હવે 4,000 વાળું પદ પણ સમાન છે, તો પછી 100 ના 1 વાળું પદ લઈશું. અહીંયા છે 5, એટલે 500 વાળું, અહીંયા 600 વાળું, તો 500 મોટા કે 600 મોટા, તો 600 વાળું પદ મોટું, એટલે 569 કરતા 659 છે એ મોટા કહેવાય છે, મોટું પદ આપણને મળી જાય છે. કયું છે? તો 24,659. ઇન કેસ તમારે એવું બને કે 100 પદ એ સમાન હોય, ધારો કે અહીંયા 500 થઈ જાય, 5
પાછળ તો પછી તમારે દશક ઉપર જોવાનું દશક ઉપર એ સમાન હોય તો છેલ્લું એકમ ઉપર જોવાનું એટલે લાઈન ટુ લાઈન તમારે આગળથી ચાલવાનું સમાન સમાન હોય તેને પછી નામ તો જોવાનું કોણ મોટું છે આગળ પાછળ અહીંયા જો સોમ ઉપર પાંચ છે અહીંયા છ છે છસો વાળો છ મોટા છે એટલે આ પણ મોટો થશે આ પણ નાનો થશે એ રીતે એમ કેસ મેં તમને કીધું અહીંયા પાંચ પાંચ હોય તો તમારે દશક નોંધ જોવાનું દશક નોંધ છે એનો મોટો હોય એ મોટી સંખ્યા હવે આપણે મોટી સંખ્યા મળી ગઈ છે 24659 છે મોટી સંખ્યા છે અને ચાર અંકની એક જ સંખ્યા છે બાકી પાંચ અંક છે એટલે નાની સંખ્યા આપણે આ પહેલા મળી શકે કે 6895 ત્યાર પછી ચડતો ક્રમ હવે ચડતો ક્રમ તમને ખબર પડવું જોઈએ ચડતો ક્રમ એટલે પગથિયા ચડવા પેલું પગથિયું બીજું પગથિયું ત્રીજું ચોથું પાંચમું એમ ચડતો ક્રમ કહેવાય એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું એમ ચડતો ક્રમ કહેવાય અને ઉતરતો ક્રમ તો પગથિયું ઉત્તર પાંચમાંથી ચાર ત્રણ બે એક એટલા માટે ચડતો ક્રમ છે એ પહેલા આપણે શીખીએ કે જેમ તમે બેઝિક નોલેજ છે તમે આગળના ધોરણમાં શીખી જ ગયા છો ત્યારબાદ
come the shop so hazard as jane lakh hoy che padase lakh mile chhatha karun pad che to lakh padase 757102 haji amo mero kariye daro ke sat lagi to a 10 lakh pad thi gade 77,57,102 આપણે ભારતીય ભાષામાં આવી રીતે વાંચન થાય છે તો તમને વ્યવસ્થિત હું આ છે 10,000 આ 10,000 રૂપિયા છે આ લાખ અને આ 10 લાખ રૂપિયા છે હવે ભારતીય ભાષામાં ખબર છે છેલ્લા ત્રણ અંક પછી અલ્પવિરામ મૂકવાનો પછી બે 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 જોડી લેવાય પછી બે અને આ રીતે તમારે અલ્પવિરામ તમને કોઈ પણ સંખ્યા આપી હોય એમ કહેવામાં આવે કે ભારતીય સંખ્યા લખન પદ્ધતિ પ્રમાણે તમારે અલ્પવિરામ મૂકીને એની સંખ્યાને શબ્દમાં લખો તો કઈ રીતે ભારતીય ભાષા વર્ગે 2 3 4 મૂકીને 7 ની છે તો કોઈ પણ ધારો કે સંખ્યા લખું 7 ની તો તમારે ભારતીય ભાષામાં તમારે અલ્પવિરામ મૂકવાનું થાય તો તમારે કઈ રીતે કરવાનું તો છેલ્લા ત્રણ છે એકમ દશમ સો એને છોડ્યા રાખવાના એટલે હંમેશા સાથે એની સાથે વાંચન થતું હોય છે એટલા માટે એને સાથે રાખવાના ત્યારે અલ્પવિરામ મૂકવાનું તમે જ્યાં જાઓ મીન્સ કે બીજી ભાષામાં કહો તો તમે જ્યાં અટકો ને ત્યાં અલ્પવિરામ આવે અહીંયા જો 77 લાખ તમે અટક્યા એટલે પૂર્ણવિરામ છે 57,000 અલ્પવિરામ આવશે 102 એકદમ બે વાર અટકે એટલા માટે ત્યાં બે જગ્યાએ અલ્પવિરામ આપે છે અહીંયા વાંચો જો એકમ દશક 100,000 10,000 લાખ ને 10 લાખ તો 10 લાખ નું છે એટલે 10 લાખ નું પદ કેટલું છે તો 87 લાખ એક વાર અટક્યા એટલે અલ્પવિરામ 57,000 એટલે બીજું અલ્પવિરામ અને 321 એટલે બે અલ્પવિરામ આવે તો અલ્પવિરામ લીધ ને પછી તમારે શબ્દમાં છે લખી આપવાની 87,57,321 સમજાઈ ગયું તો ભારતીય લેખન પદ્ધતિ અને આ રીતે એનો અલ્પવિરામ મૂકવામાં આવે છે છેલ્લા ત્રણ આંકડાને જોઈન્ટ રાખવામાં આવે પછી અલ્પવિરામ હોય અને આગળ બધા બે 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 ના બોક્સની અલ્પવિરામ આવતા હોય છે તો તમે આગળ જાઓ 10 લાખથી 1 કરોડમાં જાઓ ધરની આ 57 છે 57,87,57,321 છેલ્લા ખાલી આંકને 3 હોય છે બાકી બધાના 2 2 2 2 2 એટલે બે બે સંખ્યા વચ્ચે શું મૂકવાનો તમારે અલ્પવિરામ મૂકી દેવાનું એવું છે ભારતીય સંખ્યા લેખન ભારતીય સંખ્યા લેખનમાં એક ઉદાહરણ લઈ અને તમે કઈ રીતે લખશો તો હવે આપણે ખબર છે છેલ્લા ત્રણ અંકને બાદ કરીને છેલ્લા ત્રણ પછી બે 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 ની જોડી વચ્ચે અલ્પવિરામ આવશે છેલ્લે ખાલી ત્રણ લેવા દેવાના બાકી બધાના બે બે જોડી વચ્ચે અલ્પવિરામ મૂકવાના એકમ દર્શક 100,000 10,000 લાખ 10 લાખ એટલે શું કહેવાય 10 લાખ નું પદ એટલે શું છે 77 છે એટલે 77 લાખ આ 57 છે એટલે 57,000 આ શું છે 102 102 આ તમે શબ્દમાં લખ્યું આ તમે અલ્પવિરામ દ્વારા છે એ સંખ્યાનો છે એ તમને માહિતી આપી છે અહીંયા તમે લખો તો લખી શકો છો કે આ એકમ પદ છે આ દશ આ સો આ ત્રણે પદ એક સાથે રહેશે ત્યાર બાદ અલ્પવિરામ આવશે અહીંયા બે સંખ્યા મૂકીને અલ્પવિરામ આવશે ને છેલ્લા ત્રણ છે સાથે રહેશે ત્યાર બાદ અલ્પવિરામ પછી બે 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 ની જોડી પ્રમાણે અલ્પવિરામ આવશે આ છે 10,000 આ 1,000 નું પદ ભેગા કરો 10,000 પદ આ છે લાખ નું અને આ છે 10 લાખ નું પદ ત્યારબાદ બીજી પદ્ધતિ છે આંતરરાષ્ટ્રીય આ તો આપણે ભારતીય સંખ્યા લેખન પ્રમાણે આવી રીતે સંખ્યા દર્શાવે છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન આઉટ ઓફ કન્ટ્રીમાં સંખ્યા લેખન કઈ રીતે થાય છે આપણે શબ્દમાં અહીંયા છે ભારતમાં આ રીતે લખીએ છીએ કોઈ પણ સંખ્યાને તમે કીધું હોય કે આને તમે શબ્દમાં તો ખોટા આવી રીતના લખીએ છીએ પણ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ છે કઈ પ્રમાણે ચાલે છે તેનો આપણે અત્યારે વિસ્તૃત છે એ માહિતી મેળવી આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન છે ધારો કે આ ઉદાહરણ લઈએ 7 અંકની કોઈ સંખ્યા આપી છે સમજે 7 અંકની કોઈ સંખ્યા આપી છે તો આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં 3 3 ના છોડવા પડશે કેટલા નંબર છે 3 3 ના આ 3 આ 3 અને અહીંયા 3 નથી આવી એક આપી છે તો આવા
આપી દેવાનો છે ઉદાહરણ તરીકે તમે કોઈ સંખ્યા આપી છે કઈ સંખ્યા આપી છે 149 છે તો 149 ને કીધું 1 થી 149 તો 00 કરી દેવા 149 છે એટલે કરી દેવા 00 પાછળ કરી દેવા સમજાઈ ત્યારબાદ 285 છે તો જો પાછળના બે અંક છે 85 તો 50 થી 99 વચ્ચે આવે તો શું એને 100 સાથે કરવાનું આ છે ને 100 છે 200 ને 100 એટલે કેટલા થઈ ગયા 300 એટલે અંદાજો છે કોની નજીક આવે છે એ પ્રમાણે તમારે લગાવી દેવાનો છે ત્યારબાદ આવે છે વરસાદના આધાર વરસાદના આધારે અંદાજ આપણે ચલાવીશું નમસ્તે અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે.